गुड मॉर्निंग एवरीवन, नमस्कार विद्यार्थी मित्रों, आप सब कुशल मंगल हशो। आज नो कॉम्प्यूटर नो सेशन आपणे चालू करी रह्या छे। धोरण 10 कॉम्प्यूटर मां थ्योरेटिकल पहेलू लेशन कम्प्लीट करेल हतुं। हवे आजनुं आ सेशन छे तेमां बीजुं लेशन HTML मां हेड अने बॉडी विभाग थ्योरेटिकल हूँ स्टार्ट करीश। हेड विभाग HTML दस्तावेज बे विभाग मां वेचायेल जोवा मळे छे, हेड विभाग अने बॉडी विभाग। हेड विभाग मां लखाण ने हेड અને સ્લેશ હેડ ટેગની વચ્ચે લખી શકાય છે। સામાન્ય રીતે HTML દસ્તાવેજનું શીર્ષક હેડ વિભાગમાં લખવામાં આવે છે। હેડ વિભાગમાં જે માહિતી લખેલી હોય છે તે બ્રાઉઝરની કન્ટેન્ટ વિન્ડોમાં જોવા નથી મળતી, પરંતુ ટાઇટલ બાર ઉપર જોવા મળે છે। જો હેડ વિભાગમાં કોઈ પણ શીર્ષક લખવામાં ન આવેલ હોય તો મોટાભાગના બ્રાઉઝર દ્વારા બ્રાઉઝર વિન્ડોના શીર્ષક તરીકે URLનો પાથ અથવા તો ફાઇલનું નામ દેખાડવામાં આવે છે। હેડ વિભાગનો મેટા ટેગ એટલે શું તેના વિશે હવે જોશું। હેડ વિભાગમાં જે પણ HTML દસ્તાવેજ આપણે બનાવવાનો છે તેના લખાણ બાબતે કેટલીક વધારાની માહિતી જો દર્શાવવી હોય તો એ હેડ વિભાગમાં દર્શાવી શકાય છે। જે વધારાની માહિતી આપતી હોય તેવી જે ટેગ હોય છે તેને મેટા ટેગ તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય રીતે બ્રાઉઝર અને સર્ચ એન્જિનને સંબંધિત માહિતીનો સંગ્રહ કરવા માટે મેટા ટેગનો ઉપયોગ થાય છે। મેટા ટેગનો નેમ એટ્રીબ્યુટ બ્રાઉઝર અને સર્ચ એન્જિનને સંબંધિત માહિતીની ગોઠવણ કરે છે। મેટા ટેગનો કન્ટેન્ટ ગુણધર્મ નેમ ગુણધર્મની સાથે, એટલે ગુણધર્મ એટલે એટ્રીબ્યુટ ની સાથે મૂકવામાં આવેલ કિંમતની માહિતી રજૂ કરે છે। મેટા ટેગમાં જે ગુણધર્મ સાથે અલગ અલગ કિંમતનો ઉપયોગ થાય છે તેના વિશે વારાફરતી જોશું। સૌ પ્રથમ આવે છે ડિસ્ક્રિપ્શન। ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન। ડિસ્ક્રિપ્શન કિંમત HTML દસ્તાવેજ કઈ માહિતી બાબતે છે તેનું વર્ણન કરે છે। મોટાભાગના સર્ચ એન્જિન યુઝરને જ્યારે શોધનું પરિણામ રજૂ કરે છે ત્યારે તે વર્ણન આપતા હોય છે। વર્ણનની ગેરહાજરીના કિસ્સામાં સર્ચ એન્જિન માત્ર શરૂઆતના થોડાક શબ્દો દેખાડે છે। ફોર એક્ઝામ્પલ, મેટા name equal to into inverted comma description, content equal to about rainbow and its colors, second one keywords। આ કિંમત સાથે આપવામાં આવેલ ચાવીરૂપ શબ્દ કીવર્ડ સર્ચ એન્જિન દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે। અગત્યની લાક્ષણિકતાઓના નામ, વેબ પેજનો ઉદ્દેશ અને અગત્યના મુદ્દાને કીવર્ડ તરીકે ઓળખવામાં આવે છે, રજૂ કરવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ, મેટા નેમ ઇક્વલ ટુ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા કીવર્ડ્સ, કન્ટેન્ટ ઇક્વલ ટુ રેઇનબો વિબ ગ્યોર। વિબ ગ્યોરથી તમે લોકો પરિચિત હશો।
વિબિગ્યુઅર ઇઝ સ્ટેન્ડ ફોર, એનું આખું નામ છે, વી ફોર વાયોલેટ, આઈ ફોર ઇન્ડિગો, બી ફોર બ્લુ, જી ફોર ગ્રીન, વાય ફોર યલો, ઓ ફોર ઓરેન્જ એન્ડ આર ફોર રેડ. ઓથર, એના પછીનું થર્ડ વન ઓથર. નામ મુજબ ઓથર કિંમત પણ વેબ પેજના જે સર્જક હોય છે, લેખક હોય છે, તેના વિશેની માહિતી દેખાડે છે. ફોર એક્ઝામ્પલ, મેટા નેમ ઇક્વલ ટુ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં ઓથરનું નામ, કન્ટેન્ટ ઇક્વલ ટુ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં જે પણ નામ ફૂલ ફોર્મ ફૂલ રાખવું લખવું હોય તેમ. મેટા ટેગનો HTTP:// EQUIV એટ્રીબ્યુટ વેબ પેજને અમુક સેકન્ડ પછી કોઈ ચોક્કસ URL ને લઈ આવવાનું કહે છે, અથવા તો અમુક સેકન્ડ પછી વેબ પેજને પુનઃ લાવવાનું કહે છે. હેડ વિભાગનો બેઝ ટેગ વેબ પેજની તમામ સંબંધિત URL માટે આધારરૂપ ટાર્ગેટ નિશ્ચિત કરે છે. URL નું આખું નામ યુનિવર્સલ રિસોર્સિસ લોકેટર છે. હવે તમામ હેડ એલિમેન્ટની ટૂંકમાં આપણે તેનું વર્ણન જોશું. હેડ, દસ્તાવેજ વિશેની માહિતી વ્યાખ્યાયિત કરવાનું કાર્ય હેડ વિભાગ કરે છે. એના પછી આવે છે ટાઇટલ. દસ્તાવેજનું શીર્ષક વ્યાખ્યાયિત કરવા માટે ટાઇટલ ટેગનો ઉપયોગ થાય છે. બેઝ, વેબ પેજની તમામ લિંક માટે એક સામાન્ય સરનામું અથવા તો ગંતવ્ય સ્થાન વ્યાખ્યાયિત કરવાનું કામ બેઝ ટેગ કરે છે. પછી આવે છે લિંક. દસ્તાવેજ અને બાહ્ય સંસાધન વચ્ચે સંબંધ વ્યાખ્યાયિત કરે છે. મેટા, HTML દસ્તાવેજ અંગેના મેટા ડેટા વ્યાખ્યાયિત કરે છે. સ્ક્રિપ્ટ, ક્લાયન્ટ તરફની સ્ક્રિપ્ટ વ્યાખ્યાયિત કરે છે. સ્ટાઇલ, દસ્તાવેજ માટેની જોબની માહિતી વ્યાખ્યાયિત કરે છે. આમ આ બધા જ ટેગ આપણને ખૂબ જ ઉપયોગી હેડ વિભાગમાં થાય છે. હવે આવે છે બોડી વિભાગ. HTML દસ્તાવેજનો મુખ્ય વિભાગ એટલે બોડી અને /બોડી ટેગની વચ્ચે લખવામાં આવે છે. HTML નું બોડી એલિમેન્ટ બ્રાઉઝરની અંદર જેને દર્શાવવાની હોય તે બાબતોના સંગ્રાહક તરીકે કાર્ય કરે છે. બોડી ટેગના વિવિધ ગુણધર્મો. એટ્રીબ્યુટ્સ, બોડી ટેગ્સના એટ્રીબ્યુટ્સ વિશે હવે હું તમને સમજણ આપીશ. સૌ પ્રથમ આવે છે બેકગ્રાઉન્ડ એટ્રીબ્યુટ. બાય ડિફોલ્ટ HTML કોડ સાદા સફેદ બેકગ્રાઉન્ડ સાથે જોવા મળે છે. સજાવટ સભર અને રંગીન બેકગ્રાઉન્ડ પર લખાણને રજૂ કરવા બોડી ટેગ સાથે બેકગ્રાઉન્ડ એટ્રીબ્યુટનો ઉપયોગ કરવામાં આવે છે. બેકગ્રાઉન્ડ એટ્રીબ્યુટની કિંમત તરીકે કોઈ પણ ઇમેજ ફાઇલનું નામ લખવાનું રહે છે. ઇમેજ ફાઇલ તરીકે કોઈ પણ માન્ય છબી સ્વરૂપની જેવા કે JPG એટલે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ, BMP એટલે બીટમેપ, PNG એટલે પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક, TIFF એટલે ટેગ્ડ ઇમેજ ફાઇલ ફોર્મેટ ફાઇલ દર્શાવવામાં આવે છે. જ્યારે HTML કોડની અંદર ઇમેજ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે ત્યારે છબી યુઝરના કોમ્પ્યુટરમાં હોવી જરૂરી છે અને તે છબી ફાઇલનું નામ, અનુલંબન એટલે એક્સટેન્શન અને તેનો પાથ યોગ્ય રીતે લખેલ હોવું જોઈએ. જો તે બરાબર નહીં લખાયેલ હોય તો પાનાના બેકગ્રાઉન્ડ તરીકે કાંઈ પણ દેખાશે નહીં. બેકગ્રાઉન્ડ તરીકે રજૂ થનાર છબી
सुरम्य होवी जोईए अने लखण ने वाची शकाय तेवी होवी जोईए। जो बेकग्राउंड छबी वधु पड़ती मोटी थशे तो तेने ब्राउजर मा आववा मा घणो समय लागे छे। अने जो छबी नु कद स्क्रीन ना कद करता नानू हशे तो ज्यां सुधी आखो स्क्रीन भराई नहीं जाय त्यां सुधी छबी नी प्रतिकृतिओ जोवा मळे छे। सामान्य रीते वेब पेज ने स्क्रॉल करता बेकग्राउंड छबी पण स्क्रॉल थाय छे, जेने बीजी प्रॉपर्टीज गुणधर्मनी फिक्स्ड किंमत थी स्थिर करी शकाय छे। फॉर एक्जाम्पल बॉडी बेकग्राउंड इक्वल टू पछी कोई पण इन्वर्टेड कॉमा मां कोई पण चित्र नु कोई पण इमेज फाइल नु नाम अने बीजी प्रॉपर्टीज इक्वल टू फिक्स्ड, बराबर छे। જેવું આપણે આ કોડિંગ આપશું એટલે તેનું પરિણામ સ્વરૂપે આપણને જે તે બેકગ્રાઉન્ડમાં મૂકેલ ઇમેજ જે છે એ ત્યાં બેકગ્રાઉન્ડ તરીકે જોવા મળે છે। એના પછી આવે છે બીજી કલર એટ્રીબ્યુટ। બોડી ટેગની બીજી કલર એટ્રીબ્યુટ આખા વેબ પેજના બેકગ્રાઉન્ડનો કલર બદલે છે। બોડી બીજી કલર ઇક્વલ ટુ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં શ્યાન ઇન્ડિગો જે પણ કલરના નામ આવડે તે। અહીં ઉદાહરણમાં જણાવેલ બીજી કલરની કિંમત 16 અંકી પદ્ધતિ મુજબ આપણે આપવાની રહેશે, જે આપણે લખશું। મેં હમણાં ફોર એક્ઝામ્પલ તરીકે તમને કીધું તો કે હેઝ 4 વખત એફ અને 00, તો એનું કિંમત જે છે એ પીળો રંગ થાય છે, પણ આપણે તેની બદલે કલરના નામ જ સીધા આપી દઈશું એટલે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં। ટેલિવિઝન અને કોમ્પ્યુટરના વિડીયોના સ્ક્રીન, વિડીયોનું આખું નામ વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, ના સ્ક્રીન જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમમાં કોઈ પણ રંગ 3 મૂળભૂત રંગ લાલ એટલે કે રેડ, લીલો એટલે ગ્રીન અને વાદળી એટલે બ્લુ એટલે કે આરજીબી નામના 3 રંગોના સંયોજન રૂપે જ ગણાય છે, જેને ટૂંકમાં આરજીબી તરીકે ઓળખવામાં આવે છે। કોમ્પ્યુટરમાં રંગોને 16 અંકી પદ્ધતિ 0 થી 9 અને એ થી એફ મુજબ 00 ડિગ્રી થી એફ એફ સુધીના સંકેત આપવામાં આવે છે, તથા રંગ જણાવવા 6 અક્ષરનો કોડ વપરાય છે। ફોર એક્ઝામ્પલ સંખ્યા હેઝ ડબલ એફ ડબલ ઓ ડબલ ઓ 16 અંકી સંખ્યા છે। કોડની આગળ વપરાતી હેઝ સંજ્ઞા બ્રાઉઝરને જણાવે છે કે તે પછીના અક્ષર લાલ રંગના કોડ માટે છે, તેમાં પ્રથમ 2 અંકની જોડ લાલ રંગનું પ્રમાણ, પછીના 2 અંકની જોડ લીલા રંગનું પ્રમાણ અને ત્રીજા 2 અંકની જોડ વાદળી રંગનું પ્રમાણ દેખાડે છે। અહીં લાલ રંગને FF કિંમત, દશાંશ સંખ્યા 255ની સમાન 16 અંકી સંખ્યા, લીલા રંગને 00 અને વાદળી માટેની કિંમત 00 છે, અર્થાત હેઝ ડબલ એફ ડબલ 00 કોડ લાલ રંગ દેખાડે છે। આ ત્રણેય અંકોની મર્યાદા 00 થી FF એટલે કે કુલ 256, 0 થી 255 સુધીની છે, લાલ લીલા અને વાદળીની 0 થી 255 સુધીની કિંમતોનું સંયોજન જે છે એ 16 કરોડ વિવિધ રંગો દેખાડે છે। આ 16 અંકી સ્વરૂપે રંગોની શબ્દમાળા વાપરીને વિવિધ રંગ દેખાડી શકાય છે। ડબલ એફ 6 વખત એફ એટલે વ્હાઇટ કલર થાય છે, ડબલ એફ ડબલ 00 એટલે રેડ કલર થાય છે, ડબલ એફ ડબલ 00 એટલે યલો કલર થાય છે, ડબલ 00 એટલે બ્લેક કલર થાય છે, ડબલ એફ ડબલ 00 એટલે પિંક મજિન્ટા કલર થાય છે, ડબલ એફ
OOOF ब्लू कलर, OOFFO ग्रीन कलर। बॉडी बीजी कलर इक्वल टू इनटू इन्वर्टेड कॉमा मा श्यान आपी दईए एटले श्यान कलर नो बैकग्राउंड आपणे जोवा मळे छे। वैकल्पिक रीते रंगोना नामनो पण उल्लेख करीने बेकग्राउंड कलर बदली शकाय छे, बराबर छे। कोई पण सीधो इंडिगो, रेड, जे पण कलर आपवो होय सीधो आपी शकाय छे। एना पछी आवे छे टेक्स्ट एट्रीब्यूट। बॉडी टेगना टेक्स्ट एट्रीब्यूट द्वारा लखाणना रंगने बदली शकाय छे। आखे आखा वेब पेजना लखाणना रंगने बदलवो होय त्यारे टेक्स्ट एट्रीब्यूट नो उपयोग थाय छे, जे पण बॉडी टेग साथे यूज करवामां आवे छे। बॉडी इक्वल फॉर एक्जाम्पल बॉडी पछी स्पेस आपीने बीजी कलर इक्वल टू सियान अने टेक्स्ट इक्वल टू रेड एटले बेकग्राउंड कलर सियान कलर नो थशे अने लखाण रेड कलर नो जोवा मळे छे। ત્યારબાદ આવે છે લિંક માટેના વી લિંક અને એ લિંક એટ્રીબ્યુટ। વેબ પેજમાં હાઇપરલિંક બનાવવા માટે અગાઉ આપણે જોયું બ્રાઉઝરમાં એક વેબ પેજમાંથી લિંક દ્વારા અન્ય વેબ પેજ પર જવાથી તે લિંકને મુલાકાત લેવાઈ ગયેલ લિંક વિઝિટેડ લિંક તરીકે ઓળખવામાં આવે છે અને જે લિંકની મુલાકાત લેવાય છે તે લિંક સક્રિય લિંક તરીકે ઓળખવામાં આવે છે। બોડી ટેગના વી લિંક અને એ લિંક એટ્રીબ્યુટ મુલાકાત લેવાઈ ગયેલ લિંક અને સક્રિય લિંકના રંગ બદલવા દર્શાવવા માટે વપરાય છે। આ સાથે આજનું આ સેશન હું અહીંયા પૂરું કરું છું। હવે પછીના સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે HR ટેગથી આપણે ચાલુ કરવાનું રહેશે। આજના આ સેશનમાં તમને કોઈ ડિફિકલ્ટીઝ થઈ નહીં હોય, કાંઈ ક્વેશ્ચન્સ હોય તો આપણે મળીએ ત્યારે તમે કરી લેશો। ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોર સેલ્ફ, હેવ અ નાઇસ ડે। હવે પછીના સેશનમાં ફરીથી જલ્દી આપણે મળીશું ત્યારે એમાં આપણે આગળ વધશું। ઓકે।